નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારની રેલ રાહત કોલોનીની પાણીની સમસ્યા પાલિકાએ હાલ કરી છે ત્યારે પાણીના નવા બોરનું ખાતમુહૂર્ત ભાજપના હરક પદુડાઓએ જાતે કરી સાંસદના ગુણગાતા ભાજપી નેતાઓ સ્થાનિક પ્રજાને ગુમરાહ કરી રહી હોવાનો કોંગ્રેસીઓએ આક્ષેપ કર્યો હતો શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં રેલ રાહત કોલોની આવેલી છે જ્યાં પાણીની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી વિકટ બની હતી ગત માં સાંસદ સી આર પાટીલે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને પાણીની સમસ્યા હતો બુધવારે પાલિકા દ્વારા રેલ રાહત કોલોનીમાં પાણીના બોરનું કામ શરૂ કરાયું હતું ત્યારે વાહ લૂંટી લેવા માટે ભાજપના કેટલાક ખરક પદુડા નેતાઓ પોતે જ ખાતમુહૂર્ત કરી દે સાંસદના ગુણગાન ગયા હતા

તો અમે એમને પેલા બે બોરની માંગણી કરી કે ભાઈ મકરના કામનો આવાજતા કામ ચાલુ થઈ ગયા સાહેબ પણ જે પાણીની સમસ્યા છે પચાસ વર્ષથી તે સી આર પાટીલના સી આર પાટીલે આશ્વાસન કીધેલું હતું કે અમે મારા ગ્રાન્ડમાંથી હું તમને બોરિંગ કરી આજે જે બોરિંગનું કામ કર્યું હતું તો તમને લાગી રહ્યું છે કે સી આર પાટીલ સાહેબના ગ્રાન્ડમાંથી થયો છે સી આર હું કોટે ત્રણથી ચાર ફોન કર્યા સાહેબ તમારા જે ગ્રાન્ડ માટે જે બોર્ડ પાસ છે આ લોકો આજુ કામ મંજૂર છે અને શેરવાડી સાહેબ કર્યું પંદર દિવસ આજે આજી ટાઈમ લાઉન્ડ થઈ ગયા હતા આજે ભાઈ તમારા વિસ્તારના કોર્પોરેટર હાજર રહ્યા હતા આજે આ કોમ્પ્યુટર કોર્પોરેટર કોઈ નહીં હતા ને આમાં જે કાજે કટાડા વિજયભાઈ છે ભરતભાઈ છે હું છું અને બધા બહેનો લોકો હાજર હતા બાકી તો કોર્પોરેટરને બોલાવવા પડે નહીં હતા પણ રોજ વોર્ડ નંબર અગિયારની અંદર આવેલ રેરાહાટ કોલોની અંદર જે બોર્ડનું કામ ચાલી રહ્યું છે તે અહીના અહીંના એક રાજકીય માણસો દ્વારા કે સી આર પાટીલ દ્વારા જે આ કામ કરવામાં આવી રહ્યું છે એવી અફવાઓ ફેલાવામાં આવી રહી છે પણ હકીકત એવું કંઈ નથી મેં અરે દસરા ટેકરીમાં આવેલ રેરાહાટ કોલોનીના રહીશોને ખુલાસાભેર જણાવું છું કે આ કામ નવસારીની શહેરના નાગરિકો દ્વારા ઉગરામાં આવતા ટેક્સમાંથી ટેક્સના ભંડોળ માટે કરવામાં આવી રહ્યું છે તો એ તબક્કે કોઈ બી ખોટી અફવામાં ન ફેલાય એ મારે રેરાટ કોલોનીના રહીશોને જણાવવા માગું છું અગરના પગલાંમાં તો મારા રેરાટ કોલોનીના રહીશોને જણાવવા માગું છું કે તમારે જે બી કંઈ જાણવું હોય તો એનો બધો રેકોર્ડ નગર નવસા નગરપાલિકા પર છે ને આજે અમે એની તપાસ પણ કરી લીધેલ છે આ બોરનું કામ જે ચાલી રહ્યું છે ફરસોથી આ વિસ્તારની અંદર આ સમસ્યા હતી ટેકરાનો જે ભાગ હતો ત્યાં પાણી ચડતું જ નહોતું વારંવારની રજૂઆતો છેલ્લા દસ પંદર વર્ષથી આ રજૂઆતો થતી આવી હતી અમે બી સાથે રહ્યા બે વાર અને અચાનક સાંસદશ્રી અહીંયા મુલાકાત લઈને જ્યારે રૂબરૂ એમને વચન આપી ગયા હતા ત્યાર પછી પણ એ કામ થયું નહોતું અને ત્યાંના સ્થાનિક રહીશોના ટેકાથી હું પણ એમને સાથે ત્યાં ગયો હતો ને યોગ્ય તે જે તે રજૂઆત કાંતુભાઈથી નગરપાલિકાના પ્રમુખ સહિત એમને ચીફ ઓફિસર સાહેબને પણ કરી હતી અને તેના ફલ સ્વરૂપ આજે આ અહીંયા કામ થયું છે અહીંયાના નાગરિકો બી અમને કાયમ સાથ સહકાર આપે છે અને એ લોકોની યોગ્ય ડિમાન્ડ અમે પણ યોગ્ય તે સમયે જે તે સમયે રજૂઆત કરીને જેમ મને તેમ વધુ કામો કરવા માટે તત્પર જ હોઈએ છીએ આ કામ સ્વભંડોળમાંથી થઈ રહ્યું છે ત્યારે જે એવી વાતો કરવામાં આવે છે કે આ કોઈ ગ્રાન્ટમાંથી થઈ છે તો એ સદંતર જૂઠવાણું છે અને આવું જૂઠવાણું ચલાવવા પાછળ કોનો કયો કેવો મનસા છે કે આવનારી ચૂંટણી એને માટે જવાબદાર છે એ સ્થાનિક રહીશો વિચારે એટલું જ આ તકે કહેવું છે બીજું કંઈ કેવું નથી ના એ એની અત્યારે ખાતાકીય તપાસ મેં બી તાત્કાલિક જાણવા માટે કે અમારા વિસ્તારમાં જે આ કામ થઈ રહ્યું છે તે કેવી રીતે થઈ રહ્યું છે પ્રમોદભાઈ સાથે અમે જાતે રૂબરૂપ તપાસ કરી તો આ કામ સ્વભંડોળમાંથી થઈ રહ્યું છે અને સ્વભંડોળના નાણાં એટલે નવસારી નગરપાલિકાની વેરાની જે આવકો થતી હોય અને બીજા ટેક્સો જે નાગરિકો પાસે ઉઘરાવે છે એમાંથી આ કામ થઈ રહ્યું છે અને કામ ગમે તેમાંથી થતું હોય પણ સ્થાનિક રહીશોનું આ કામ થાય છે તેની અમને ખુશી છે બેહદ ખુશી છે અને ખુશ જ છીએ પરંતુ જે આ આવી જો સ્થાનિક રહીશો આવી વાત કરતા હોય તો સ્થાનિક રહીશોને પણ એ જાણવું જોઈએ અને એમણે તપાસ કરવી જોઈએ કે અમે નગરસેવક કંઈક કહીએ છીએ તે સાચું છે કે ખોટું છે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આગળ પગલાંમાં અમારા વિસ્તારમાં કામ જ્યારે થઈ રહ્યું હોય ત્યારે પગલાં લેવાનો તો પ્રશ્ન નથી થતો પણ સો ભંડોળમાંથી જ્યારે થાય છે તો સ્વાભાવિક છે કે સારા કામને તો અમે આવકારીએ જ છે પણ અફવાઓથી લોકો દૂર રહે એ અને એટલી ચેતવણી આ માધ્યમ આપના માધ્યમથી અને આપની ચેનલે આમાં આટલો રસ દાખવ્યો એ બદલ આપનો પણ હું આભાર માનું છું અસ્તુ